ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં 50 લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જી આ દોસ્તો જુઓ, આ બોટલોનો ઢેર બનાવી દેવામાં આવ્યો છે અને તેમના પર રોલર ફેરવી દેવામાં આવ્યું છે. આ જુઓ, નીચે જાણે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા પર જોવા મળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ઉના અને નવા બંદર પોલીસે લગભગ 8000થી પણ વધારે દારૂની બોટલો ઝડપી પાડી હતી. પોલીસે અલગ અલગ જગ્યા પરથી રેડો કરીને લગભગ 8000થી વધારે આ બંને પોલીસ સ્ટેશને કેસો કર્યા હતા, અનેક ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા, અનેક જગ્યાએથી દારૂ ઝડપી પાડ્યો હતો. અને આ બોટલો લગભગ જેમની કિંમત 50 લાખ રૂપિયા થાય છે તે બોટલોને આખરે કોર્ટે નાશ કરવાનો હુકમ કર્યો. અને હુકમ કરાતા ઉના મામલતદાર, DYSP અને ઉના PI સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ આ દારૂના જથ્થાનો નાશ કર્યો છે. પ્રથમ તો શુગર ફેક્ટરીના ગ્રાઉન્ડની અંદર આ દારૂની બોટલોને પાથરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ બોટલોના ઢગલા પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. વેરાવળની અંદર પણ થોડા દિવસ પહેલાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. મુદ્દો છે, ગીર સોમનાથ જિલ્લાનું ઉના અને કોડીનાર સહિતના વિસ્તારો દીવને અડીને આવેલા છે અને અહીંયાથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય છે, નવા નવા કિમિયાઓ અજમાવાતા હોય છે અને પોલીસ આવા દારૂને પકડી પાડતી હોય છે અને ત્યારબાદ કોર્ટ છે તે આ દારૂનો નાશ કરવાનો હુકમ કરતી હોય છે અને જેના ભાગરૂપે આ 50 લાખની કિંમતના દારૂના જથ્થાનો આ રીતે નાશ કરવામાં આવ્યો છે. દોસ્તો, ગીર અને આસપાસની દરેક ચહલપહલ અને ખબર જોવા અને જાણવા માટે આપની YouTube ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. જો તમે Facebookમાં હોવ તો ફોલો કરો. ધન્યવાદ.